साबरकांठा जिल्लाना ईडर तालुकामां 23મી રથયાત્રા જનતા કર્ફ્યુ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથની ભાઈ બલરામની બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા સંપન્ન કરવામાં આવી છે। કોરોના મહામારી વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોના ગાઈડલાઈન મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માત્ર 60 ખલાસીઓ સહિત માઈ ભક્તો સાથે ભગવાન જગન્નાથની રથયાત્રાએ નીકાળી હતી। परंपरागत रीते चाली आती परंपरा मुजब निज मंदिर खाते भगवान ने आरती करी भगवान ने खास खिचड़ी नो भोग धरावामां आव्यो हतो। भगवान जगन्नाथ नी बहन सुभद्राजी अने भाई बलराम साथे रथ में बिराजमान तथा भगवान ना रथ नी पहिंद विधि ईडर ना पूर्व धारा सभ्य रमणलाल वोराए निज मंदिर थी प्रस्थान करावी हतु। आज जगन्नाथ भगवान की रथ यात्रा उत्साह उमंग आनंद के साथ सभी भाविक भक्तों के सानिध्य में भगवान की पूर्ण आस्था में और भगवान की पूर्ण सानिध्य में सभी भक्त आज भगवान की यात्रा का नगर भ्रमण कर रहे हैं। कोरोना गाइडलाइन का पालन करते हुए सभी भक्त इस यात्रा में जुड़ाए हैं और भगवान से ये मंगल कामना है कि विश्व को शांति मिले, सुख मिले, आरोग्यता मिले और प्रत्येक प्राणी के जीवन में आनंद और उत्साह बना रहे। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। अषाढ़ी बीजे निकले भगवान जगन्नाथ की रथ यात्रा नियत रूप मुजब निकली सत्यम चार रस्ता पहुंची हती, जहां भगवान जगन्नाथ जी ने मामेरू आपवामां आव्यू हतुं। जे हाईवे थी एपोलो 3 रस्ता टावर थी जूना बजार 5 हाटड़िया थी राम द्वारा निज मंदिर पहुंची हती। निज मंदिर थी प्रस्थान थे रथयात्रा में निज मंदिर खाते भगवान परत फर्या त्या सुधी तमाम राजकीय आगेवानों सहित पूर्व धारासभ्य अने हालना धारासभ्य हितुभाई कनोड़िया हाजर रह्या हता। चालू करो 23મી रथ यात्रा इधर शहर में बता नगरजनों यात्रा अपना जय जगन्नाथ नी आटली जबरदस्त रथ यात्रा निकली है तेरे बदा लोग को एक सौ 144 में रथ यात्रा चाले थे। समग्र गुजरात में जनता भाव विभोर छे। अमदावाद शहर तानावाटी महानगर ने ध्यानमां राखी तो त्यां पण रथयात्राની શરૂઆત થઈ ગઈ છે। ઉદર શહેરના જ્યાં સુધી લાગેવડ છે ત્યાં સુધી સરકારની ગાઈડલાઇનનું ચુસ્તપણે તમામ લોકો ભાવિકો ચુસ્તપણે પાલન પોલીસ તંત્ર એ પણ સહયોગ કરે, કારણ કોરોનાની મહામારી ચાલે છે આપણે બધા જાણીએ છીએ। એના કારણે સરકારે જે પણ કંઈ ગાઈડલાઇન આપી ગાઈડલાઇન પ્રમાણે નગરજનોને સહયોગ આપે ભગવાન જગન્નાથની યાત્રાનું મંદિર ચંગે સમય મર્યાદામાં સરકારે જે મંજૂરી આપી છે એ પ્રમાણે પૂરી કરવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું। ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરતા સમગ્ર ગુજરાત અને દિલ્હી સાધવરો અને કોરોના મહામારી છે એ ઝડપથી દૂર થાય એવી અમે સૌ ભક્તજનો અમને પ્રાર્થના કરું। નમસ્કાર। દર વર્ષ કરતા આ વર્ષે ભગવાન જગન્નાથની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભક્તો વિરાજ નગર યાત્રા નીકાળી હતી। રથયાત્રાના સમગ્ર રૂટ પર જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથની યાત્રા સવારે નિજ મંદિરથી 10 વાગે પ્રસ્થાન કરી 1 વાગે નિજ મંદિર ખાતે પરત ફરી હતી। કોરોના ગાઈડલાઈન વચ્ચે નીકળેલ ભગવાનની નગર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ નિજ મંદિર ખાતે માત્ર 3 કલાકમાં જ પરત ફરી હતી, જેમાં રેન્જ આઈજી અભય ચુડાસમા, સાબરકાંઠા એસપી નીરજ બળગુજર, સાબરકાંઠા એસઓજી એલસીબી, ટ્રાફિક, મહિલા પોલીસ, હોમગાર્ડ અને જિલ્લા પોલીસે ખડે પગે રહી ફરજ બજાવી હતી। ઈડર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી। રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર। અષાઢી બીજના આ પાવન પર્વ પર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા એ સમગ્ર ભારત દેશમાં નીકળતી હોય છે। એ રીતે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું। કોવિડ 19ની ગાઈડલાઈનોને ધ્યાનમાં રાખી અમુક નિયંત્રણો જે રાખવાના હતા એ નિયંત્રણો જે માન આપી આયોજકોએ આ રથયાત્રા આજરોજ તેમનો કૂટ ઉકાવી અને પરિપૂર્ણ કરેલ છે। પોલીસનો સાથે પૂરો સાથ સહકાર રહ્યો છે અને આ યાત્રા જે સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી એ
समय मर्यादा में पूर्ण कर अत्यारे निज मंदिर परत आवी रही छे। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનો પોલીસ વડાએ રથ ખેંચી પ્રારંભ કરાવ્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે નગરના બાલકનાથજી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીની ભાઈ બલરામ અને બહેન સુભદ્રા બિરાજમાન રથને ખેંચી પોલીસ વડા સંજય ખરાતે 39મા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। आज रोज अया मोड़ासा बालकदास जी मंदिर में रथयात्रा पवित्र उत्सव की उजवनी थाय छे। जे रीते गुजरात सरकार अने माननीय कोर्ट तरफ थी हालना कोरोना महामारी अनुसंधाने सूचनाओं मळेल हती ते मुजब हूँ तमाम मोड़ासा नगरवासी तमाम मंदिर समिति ट्रस्टीश्रीओनी बहु आभार मानु छू कि आ वक्ते बहु सरस प्रशासन साथ साथ सहकार आपीने बहु सादगीपूर्ण अने एम कहावत छे कि सादगी पण भगवान ने बहु गमे छे तेज रीते आ वक्ते आ उत्सवनी उजवणी थयेल छे। आ वक्ते गुजरात मोड़ासा अने समग्र देश में महामारीना कारणे आवी ज रीते सादगीपूर्ण उत्सवनी उजवणी थाय छे। भगवान पासे अमारी एवी ज प्रार्थना छे कि आवनार टूंक समय में आ महामारीथी दुनिया जल्द में जल्द बहार निकले અને આવનાર વર્ષોમાં અમે ફરીથી જે મુજબ ભૂતકાળમાં મોટી પ્રમાણમાં રથયાત્રા ગણેશ ઉત્સવ બધા ઉત્સવની ઉજવણી થતી હતી તે મુજબ ફરીથી એક વખત ઉત્સવની થાય એ રીતને હું ભગવાન પાસે પ્રાર્થના પણ કરું। છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે રથયાત્રા ધામ નગરચર્યાએ નહીં યોજવાના રથયાત્રા સમિતિના નિર્ણયને લઈ નિજ મંદિર પરિસરમાં રથયાત્રા મંદિર ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા। મોડાસા નગરની 39મી રથયાત્રા આજે મંદિર પરિસરમાં ફરી રહી છે ત્યારે આ પ્રસંગે રથયાત્રા ઉત્સવ સમિતિએ નિર્ણય કર્યો કે કોરોના અને ત્રીજી લહેરના અનુસંધાને અમોએ નક્કી કરેલું કે રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવી અને આ બાબતે સૌ ભક્તોએ જે સાથ સહકાર આપ્યો છે અને આપણા અરવલ્લી જિલ્લાના SP સાહેબ અને અહીંયા PI સર્વે પોલીસ સ્ટાફે પણ અહીં ખૂબ જ સરસ રીતે અમારી સાથે મળીને અમને સહકાર આપ્યો છે તે બદલ આ તબક્કે આપના દ્વારા હું સૌને આભાર માનું છું। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ગાયત્રી પરિવાર યુવા સંગઠન દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત પ્રસિદ્ધ મહાકાળી મંદિરે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષા ઋતુનો માહોલ જામી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે ગાયત્રી પરિવારના યુવાનો દ્વારા તરુરોપણ થઈ રહ્યું છે। વડ, પીપળો અને લીમડાના વૃક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનું સાંકેતિક રૂપ માનવામાં આવે છે, જેને એક જ સાથે ભેગા રોપવામાં આવે તેને ત્રિવેણી કહેવાય છે। 11 જુલાઈ રવિવારે મોડાસા તાલુકા ખાતે પ્રસિદ્ધ મહાકાલી મંદિરના વિશાળ પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ માટે અતિ મહત્વના આ ત્રિવેણી વૃક્ષ એવા વડ, પીપળો અને લીમડા સહિત કુલ 14 તરુરોપણ કરવામાં આવ્યા હતા, જે ઉપસ્થિત સૌ દર્શનાર્થીઓએ પોતાના સ્વજન તરુ પુત્ર તરુ મિત્રના સંબંધના સંકલ્પ સાથે પોતાના હસ્તી રોપી પર્યાવરણ બચાવોની ભાવના સાથે ધન્યતા અનુભવી હતી। આ આયોજન સફળ બનાવવા વિશેષ ડોક્ટર યોગેશ ઉપાધ્યાય, સંજયભાઈ ભાવસાર, ઉષાબેન રાઠોડ તેમજ ગાયત્રી પરિવારના પરેશ ભટ્ટ, પ્રજ્ઞેશ કંસારા, વીરેન્દ્ર સોની, ભાર્ગવ પ્રજાપતિ, દેવાશીષ કંસારા, યશ ભટ્ટ, પ્રકાશ સુથાર વગેરે યુવાનોએ આ આયોજન સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની પરંપરાગત રીતે રથયાત્રા નિજ મંદિરની અંદર જ કાઢવામાં આવી હતી। કોરોના મહામારી બાદ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની પરંપરાગત રીતે નિજ મંદિરની અંદર જ રથયાત્રા કાઢવામાં આવી હતી, તેમાં મંદિરના પૂજારી દ્વારા
રથની પૂજા કરી અને શામળિયા ભગવાન બાળ સ્વરૂપ લાલજી ભગવાનને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભક્તોની પાંખી હાજરી વચ્ચે કાળિયા ઠાકરની મંદિર પરિસરમાં જ 5-8 રથ ફેરવવામાં આવ્યો હતો. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, શામળાજી. આજે અષાઢી બીજ, જે અષાઢી બીજ ભગવાનના રથોત્સવ તરીકે ઉજવાય છે, જે અષાઢી બીજમાં ભગવાન રથમાં આરૂઢ થઈ અને નગરનું પરિભ્રમણ કરે છે, એ નગર દરમિયાન અનેક પ્રકારના લોકોના નાનાવિધ આદિ જે તકલીફો હોય છે એના નિવારણ અર્થે પરમાત્મા નગર ભ્રમણ કરી અને રથોત્સવમાં આરૂઢ થાય છે. એવી જ રીતે આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે છેલ્લા 1.5 વર્ષથી મહામારી નામની જે કોરોના ચાલુ હતી તે દરમિયાન આજે સંપૂર્ણપણે ભગવાનને એવી પ્રાર્થના કરવામાં પણ આવી છે, રથના અંદર જે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અથવા તો જે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે તે બધાએ ભગવાનને ખૂબ પ્રેમથી અને ભાવથી પ્રાર્થના કરી છે કે પ્રભુ આ વિશ્વવ્યાપી મહામારી હવે અહીંયા થમી જાય એવા ભાવથી આજે ભગવાનને રથમાં બિરાજમાન કરી અને મંદિરની 5 પરિક્રમા કરાવવામાં આવે છે.